ડોક્ટર બાબા સાહેબની જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો. ભારત રત્ન, વિશ્વ વિભૂતિ સિમ્બોલ ઓફ નોલેજ અને બંધારણના ઘડવૈયા એવા ડોક્ટર ભીમરાવ આંબેડકરની 130મી જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. સૌ પ્રથમ પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી ખેડબ્રહ્મા મામલતદાર જીડી ગમાર, નગરપાલિકા ચીફ ઓફિસર કલ્પેશભાઈ ભટ્ટ, પીએસઆઈ શ્રી વીબી પટેલ, નગરપાલિકા કારોબારી ચેરમેન પ્રવીણસિંહ, નગરપાલિકાના સદસ્યો, ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, ભીમસેના ખેડબ્રહ્માના યુવા મિત્રો, ખેડબ્રહ્મા નગરપાલિકાના કર્મચારીઓ, સેનેટરી ઇન્સ્પેક્ટર નરેન્દ્રસિંહ, પત્રકાર એસોસિએશનના પ્રમુખ ધીરુભાઈ પરમાર, પત્રકાર કુંજન દીક્ષિત તથા ખેડબ્રહ્મા અગ્રણી નાગરિકો ઉપસ્થિત રહી ડોક્ટર બાબા સાહેબની પ્રતિમાને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા. સાથે કારોબારી ચેરમેન પ્રવીણસિંહ અને ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે ડોક્ટર બાબા સાહેબની પ્રતિમાને કોઈ નુકસાન ન પહોંચાડે તે માટે સીસીટીવી કેમેરા લગાવવાની સાથે પ્રતિમાના ઉપરના ભાગે ગોળ છત્રી અને મોટા લેમ્પ સાથે ઉપર ચડવાના ભાગે સીડી બનાવવાની વાત કરી હતી. બાબા સાહેબ અમર રહો અને બાબા સાહેબે કરેલા કાર્યો આમ જનતા સુધી પહોંચે, સાથે કોરોના મહામારીના લોકો સોશિયલ ડિસ્ટન્સ જાળવી અને ફરજિયાત માસ્ક પહેરે અને વહીવટી તંત્રને લોકો સહકાર આપે એવો શુભ સંદેશ ચીફ ઓફિસર કલ્પેશ ભટ્ટ અને ભીમસેનાના યુવા મિત્રોએ આપ્યો હતો. કોરોના મહામારીમાં સોશિયલ ડિસ્ટન્સ અને ફરજિયાત માસ્ક સાથે આ કાર્યક્રમ યોજાયો હતો. નગરપાલિકા વહીવટી તંત્ર અને સફાઈ કામદારોએ આ કાર્યક્રમ માટે જહેમત ઉઠાવી હતી. રિપોર્ટર કુંજન દીક્ષિત, સાબરકાંઠા. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 130મી જન્મજયંતિ નિમિત્તે આજે ખેડબ્રહ્મા ભીમસેના, ખેડબ્રહ્મા તાલુકો સંપૂર્ણ ભીમસેના દ્વારા કોઈ જાહેર કાર્યક્રમ તો આયોજન કરેલ નથી કે કોઈ શોભાયાત્રાનું આયોજન કરેલ નથી, પરંતુ આમાં અમારીને અનુલક્ષીને આપણે ફક્ત કુલહાર વિધિ અને બાબા સાહેબની પ્રતિમાને કુલહાર કરી એમને જે કરેલા કાર્યોને આપણે પ્રશંસા માટે ભેગા થયેલા છીએ. બરાબર, આગળ બીજું કોઈ આયોજન કરેલ નથી. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે ખેડબ્રહ્માની જનતાને આપ શું સંદેશો આપશો? આપણા રાષ્ટ્રના પનોતા પુત્ર અને બંધારણના ઘડવૈયા એવા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીનો આજે જન્મદિવસ છે. આ જન્મદિવસ નિમિત્તે તેમની પ્રતિમાને સન્માનિત કરવાનો અને ફૂલહારથી સન્માનિત કરવાનો એક કાર્યક્રમ આપણે સૌએ આયોજન કર્યો. સાહેબે જે કંઈ યોગદાન ભારતના બંધારણમાં અને રાષ્ટ્ર ઘડતરમાં આપ્યું છે એ અમૂલ્ય છે, એને યાદ કરીને આપણે સૌ આજે કૃતજ્ઞ થયા છીએ. ચાલુ સાલે કોવિડની મહામારીને ધ્યાનમાં લઈ અને સોશિયલ ડિસ્ટન્સિંગ અને પ્રોટોકોલના પાલન સાથે આ કાર્યક્રમ આપણે સંપન્ન કર્યો છે. વધુમાં નગરજનોને વહીવટી તંત્ર વતી વિનંતી કરું કે માસ્ક પહેરો, સોશિયલ ડિસ્ટન્સિંગ રાખો અને આ કોવિડનો બીજો વેવ જે પહેલા વેવ કરતાં અત્યંત ખતરનાક છે એને સામે લડવા માટે આપણે સૌ સાથે મળી અને તંત્રને સહકાર કરો. ખૂબ ખૂબ આભાર.